કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ તો કરી દઈએ. ગામડાની ફિલ્મ ચાલુ આવી તો ગયા. આવ્યા સૌ લાઈક ભૂલી જાવ છો, પેલા લાઈક દઈ દો, ભૂલતા નહીં હો, લાઈક લાઈક દબાવી દો ફટાફટ. અને હા, નવા મિત્રો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં શું કહેવાય, મેળાનો આવે તો આગલા વિડીયો જોઈ આવજો. જો ગમે ગામડાની ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો, એટલો સપોર્ટ કરજો આપણી ખેતીની ચેનલને. બાકી વ્લોગ કરી દઈએ ચાલુ કાયમની જેમ. આજે આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને જો છોકરાઓ બંને આવી ગયા છે સ્કૂલેથી, ના બોલવા તો દે કે ભાઈ સ્કૂલેથી આવીને જો ભાગુ તો લેસન કરવા બેસી ગઈ ને. અમારા ભાઈ હજી કેમ ભાઈ તમે લેસન નથી કરતા? તો એ કરવાનું ન હોય થોડું કઈ? તો ક્યારે કરી લઈશ? પછી કરી લઈશ. તો રામ રામ, જય જવાન, જય માતાજી. વાહ મોજ વાહ. અને હા મિત્રો, વાડી આવું, હાલો આગળી જાય. અને હા મિત્રો, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. ને બાકી બપોર પછીના વ્લોગમાં તો જો આવું બધું હાલે છે. ચા પાણી તો અત્યારે કમ્પલસરી હોય અમારે. સીતારામ મજામાં સગડી આવી ગઈ છે, ધડે રાટ્યું છે કે ચા પાણી બનાવવાની? હે, ચા પાણી મજા આવે. હા હલો, વાડીનો ચા ભરાય છે, મારો અહીંયા ભરી દે રકે બી. વાડી હાલે છે બે ઠેકાણા પાણી હાલે છે. ઘઉંમાં આપણે આઠમું પાણી હાલે છે અને ચણામાં ચોથું પાણી હાલે છે. અને આ ખેતરે તો શું કહેવાય કે પાણી ઘટે છે. ઓલા ખેતર હજી કઈ વાંધો નથી, જોઈએ આગળ ન્યાયથી. ન્યાય આજ જોવાનું છે, આજ કપી પડી જાય કે ભાઈ શું થાય. કારણ કે હવે આખરમાં પછી પાણી ઘટે ને. તો હાલો, ચા પાણી બની ગયો હે. તો હાલો ડાયરો બધો ચા પીવા. બપોરનો ચા હો ભાઈ, એ બપોરનો રોંઢાનો. આપણા સબસ્ક્રાઈબર સમજી જાય રોંઢાનો કીએ ને અમુક બપોરનો ચા કીએ ને એવું બધું હોય. હાલો વાડીએ જઈએ. હવે મિત્રો જઈએ વાડી, તારા ચા પાણી અમારા ભાઈ લઈને આવે છે. ફરિયામાં હવે ધીરે ધીરે હવે રાપ એક પુગાડી દીધી છે, ઉયા પૈડા છે. હવે એ બધું ધીરે ધીરે વાડીએ પુગાડવાનું છે. વાડીએ આપણું કામકાજ ઓયલું હાલે છે. શું કહેવાય, ગોડાઉનનું સોમા દિનનું, આમ તો ઉનાળા દિનનું, એવું ધીરે ધીરે ખેડૂતનું હોય, ધીરે ધીરે ભેરું થઈ જાય. એટલે એ બધું એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. પછી કંઈ ફરી હું અસ્ત વ્યસ્ત બહુ નહીં રહીએ. હાલો ભાઈ, હાલો લાવો. હું મારી દીકરી બેને પ્રોબ્લેમ થયો, એવું ચાલુ જ રહીએ. અને આ જોઈ લ્યો એ બાજરા ને ભાઈ, આપણે હજી દરવાનો હે. મિત્રો પૂગી ગયા ઘઉંવાડામાં, ખમ ખમ એસે પણ ભેરું આવું વાળીએ. અને અહીં આપણે આઠમું પાણી હાલે. કાલે આપણે આગળના વ્લોગમાં વાત કરી હતી કે ભાઈ આજકાલ આજકાલ કરતા પણ આજ મુરીત આવી ગયું હે, પાણી ચાલુ કર્યું હે. આના કેડાને પાણીમાં થોડુંક તકલીફવાળું જેવું થાય, પવન હિસે જ નહીં પવાય. હવે એક પી હે, કારણ કે હજી તો લીલી જાય પડે છે. પછી શું કહેવાય કે હોનેરી જાય પડવા માંડે ને પછી ન પવાય. ટૂંકમાં દેહી ભાષામાં કહીએ ને, માકડું પડી જાય ને, માકડાની શરૂઆત હોય તો એ પાઈએ ને તો હાલે, પછી સાવ માકડું પડી જાય ને તો એ ન હાલે. નકર ઘઉં થઈ જાય ધોરા, પછી ક્વોલિટી નો રહે. આપણો છે ને મિત્ર છે સુરેશ. રામ રામ.
પી લ્યો સા. અને અહીંયા જો આપણે જે ઘરે વાત કરતા હતા કે ભાઈ ઓઇલા ખેતરે તો પાણી ડૂકી ગયું, અહીંયા હરવાણા ગાજે છે. ઓઇલા પાણી સુધી વાંધો નથી, પણ અટાણ હરવાણા ગાજે છે. હવે એક પાણી પી હે, ઉલારે ઉલારે વાંધો નહીં આવે, ઉલારે થઈ જા. પણ આમ નીકળી જા હું હોરવા, હવે ઉનારું કઈ ન થાય, ઓરવણું ન થાય. કારણ કે આ વાડી છે ને 58 ફૂટ છે, એટલે ખાડો કહેવાય. 58 ફૂટ જ વાડી છે અને વા આપણે 1.3 ફૂટ છે. પણ આ બાજુ પાણીનું જોર વધારે, 58 ફૂટમાં જો અટાણ હજી હાલે હે. પી નેક્સ્ટ વાડી, નેક્સ્ટ ફાર્મ પૂગી ગયા હે. હાલો ને ભાઈ, અહીંયા જો હવે આ ખેતીનું કામ પેન્ડિંગમાં પડ્યું ને ભાઈ, હવે ડેલા ફિટ કરી દેવાના, હવે ડેલા ફિટ કરી દેવાના હા. 3-4 દીમાં હું કે હા, એનો તો ન્યા તો ડેલો હે, અહીંયા ડેલો ફિટ કરવો જો હો ને. આ બાજુ બે બાજુ અહીંયા રણજીત વાળા હે પાણી. હજી અમારા ગોવિંદભાઈ આવ્યા નથી દેહમાંથી. અહીંયા આપણે વાયુમાં પાણી થઈ ગયું, આપણે વાત કરતા હતા ને કે હરવાણા દેખાઈ ગયા. અહીંયા તો કૃત્રિમ હરવાણા નાખવા પડે, એટલે કે બોરનું પાણી આપણે એમાં નાખવું પડે. તો એ બધી ભક્તિ હાલે છે. આ વખતે થોડુંક શું કહેવાય કે પાણીની કસાઈ છે. હજી તો શું કહેવાય, તુવેરું ને એ બધું હતું એટલે પાણી તો એ થોડાક રહ્યા. પણ હવે જેમ સમય જાય એમ હવે તલવાળા ને એવું ઉનાળું તલ ને બહુ એમ ખેસાતા જાય પાણી, એટલે હવે ઘટવામાં કાયમ થી કાયમ. હા, બત્તી નથી દેખાતી, હવે બત્તી 2-3 દી જ રાખવાની છે. બાકી તો જો ફાલ ફૂલે હારો છે અને પોપટાય હારા બંધાઈ ગયા હે. સિરીજુ ધીરે ધીરે શું કહેવાય કે બંધાવવા માંડી છે. લાગત પોપટા 25% જેવા થઈ ગયા હે. અહીંયા આપણે આ ખેતરમાં બે બાજુ બહુરું પાણી પીએ છે, કારણ કે અહીંયા વૈશારે ઢોરી છે, એટલે આ બાજુથી આમ સડાવવું પડે અને આ બાજુથી આમ સડાવવું પડે. રેવલિંગ કરાવવું જો હે, રેવલિંગ થાય પછી ઓઇલા સેઢેથી ડાયરેક્ટ હોરવું નીકળી જાય. પણ તો હેઠે જતા તો આમથી નથી થવું પડે, કારણ કે વૈશારે સહેલું આવે, એટલે કે આગલા ખેતરોના પાણી આવતા હોય ને એટલે ત્યાં થોડીક જોબ હોય, એટલે વાત તો પાવું જ જો હે. બાકી રણજીત એટલે હું શું વાત કરતો હતો કે હવે જો આ પાણી પી જાય પછી દવાનો ડોઝ મારવાનો હે, સારું એવું ફૂગનાશક અને ઈયળ નહીં. હવે ફાલ ફૂલની કાંઈ જરૂરિયાત છે નહીં. ને પાણી પાયા પછી સણામાં આ વર્ષે તો અમે ખાસ બગાડ બહુ છે, એટલે જ આપણે હે ને ફૂગનાશકની થોડીક સાઢ રાખવી જો હે. અને બાકી તો આગળ આપણે બ્લોક બાય બ્લોક જોઈ આવીએ છીએ. પહેલાં આપણે સલ્ફર ને ઝીંક પહેલાં પાણીએ ઉગી ગયા પછી અને ભેરો યુરિયા નાખ્યો હતો, અને પછી આપણે મહાધનનું 24:24 નાખ્યું હતું ખાતર અટાણા ઉપર. હવે આપણે ડોઝ મારશું સારું એવું ફૂગનાશક, સારામાં સારું કેબ્રિયો કે પ્રાયોગસર કે ફૂગનાશક ને ઈયળની દવા, એટલે 2 ડોઝ આવશે ફૂગનાશક ઈયળની દવા. અને જો પાણીનું રહે પાણ તો પાછું પાણી પાય અને ફૂગનાશક ઈયળની દવા ઈયળ હોય તો, અને નકર પછી પોટાશ. એમ કે બધા કે દાણા ભરાવવામાં સારું, એમ દાણા સારા થાય. દોસ્તો બીજો દિવસ, કાલે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો, આજે આપણો બીજો દિવસ પૂગી ગયા વાડીએ. રાબેતા મુજબ અત્યારે સવારના 8 વાગ્યા છે. પેલા તો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત. આજે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી, બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને આજે કાલે આપણે વાત કરતા હતા કે હરવાણા દેખાઈ ગયા હતા, અને આજ જો કાલે પાવરના એન્ડમાં એટલે કે 8 કલાકના એન્ડમાં પાણી ઉપાડી લીધું, એટલે આજથી હવે ઉલારા. અને આપણો મિત્ર પણ પૂગી ગયો હે. જય હિન્દ.
અને ઓયડી ખોલી છે, આગળ પાવર આવે એટલે મોટર કરવાની છે ચાલુ. અને આ સવારનું વાતાવરણ કંઈક આવું છે. અહીંયા મોટર ચાલુ કરીને પછી મારે જવાનું છે ઓલીવાડી ચણામાં, ન્યાય પાણી મોટર ચાલુ કરવાની છે. વાયમાં બતાવું ચાલો મિત્રો, પાવર આવી ગયો, મોટર ચાલુ થઈ ગઈ છે. આ એક નાકું છે ને પેન્ડિંગમાં રાખે, એટલે ઓઇલું નાકું તૂટે ને તો વાંધો ન આવે. નવું કામ જ કરવાનું છે, એટલે કે આપણે મગફળીનું તેલ ગટાવવાનું છે. તો માંડવી કહેતી છે બાઈને, હવે આપણે 20 મણ મગફળીનું તેલ ગટાવવાનું છે. કેટલાક ડબ્બા નીકળે છે જોવું. આગળ રંજીત, રામ રામ. ચાલો મિત્રો, અહીંયા તો માંડવી કાઢીએ છીએ અને કાલે કા પરમ દિવસે અત્યારે શું છે થોડીક ચોખ્ખી થઈ જાય, કારણ કે તેલ ગઢવાનું હોય ને એટલે વ્યવસ્થિત ચોખ્ખી કરવાની હોય. ફોઈતરા ને શું કહે બગડેલ દોડવા હોય એ કાઢવા પડે, એટલે ચોખ્ખી થઈ જાય. પછી કાલે પરમ દિવસે તેલ કઈ રીતે નીકળે ને મિની ઓઇલમાં તે આપણે વિડીયો મૂકશું ખાસ. અને બાકી જો પાણી ચાલુ થઈ ગયું છે, આ વૈસલા ભાગમાં હવે 10-12 ક્યારા રહ્યા હે, પછી ઉપર મૂકવાની થાય અને આ બાજુ મૂકવાની થાય ઓઇલા ઘઉં પાઈને, કારણ કે આ આપણા ઉપલા ભાગમાં ભરાઈ ભરાઈને પીએ એટલે આગળ કાંઈ એવી ઉતાવળ છે નહીં. આમાં આવું બધું કામકાજ હાલે હે સવાર સવારમાં. તો આપણે ખેતી કામની સાયકલમાં આપણે આ પહેલાં આપણે પાણી પીયું હતું ને એ પડે આવ્યા આપણા દૂધ ગોળ ને સાઈટા હતા, અને એમાં હવે આપણી સાયકલમાં થોડોક ગેપ આવી ગયો, કારણ કે ગોવિંદ હાજર છે નહીં. અને ચણામાં પાણી પી જાય પછી હલાય ફરાય એવું થઈ જાય ને, એટલે દવા ફૂગનાશક તો સાટવી જ પડે. એમાં આપણે 2 દી લેટ થયા છીએ, નકર બગાડ આવે હે. પછી કાંઈ વાંધો છે નહીં, પણ તેમ છતાંય કાલ તો છાંટવી જ જોહે. ફૂગનાશક ડોઝ 3 ને બદલે 4 આવી જાય ને તો વાંધો ન આવે, એટલો બધો કાંઈ ખર્ચો લાગતો નથી. પણ એ ચાલુ રાખીએ તો બગાડ ઓછો આવે એમ. તો ફૂગી ગયા ઘરે, અને ઘરે રાબેતા મુજબ ફરીનું કામ હાલે. અને ભાઈ હજી વીઠા નથી લાગતા, બેન તો ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. ભાઈ હજી હું તો હમણાં છે ને બે ગાડી ખોટકાઈ ગઈ છે, નકર તો આજ શું છે, આજ કઈ તારીખ છે, નકર તો ભાગો અત્યારમાં પૂગી ગયો હોય. કે ભાગો આજ નો કઈ ઉઠાડો ભાઈ ને. હે આખી રાત ઉધરા આવી તમને બેન નથી ને વાંધો બહુ, કે અત્યારમાં લવિંગ નાખી લીધું મોઢા દેશી ઉપચાર. હે હમણાં હે ને ટોપી તો હોય વાહરા હે, શરદી ઉધર તાવ નથી. ઓ હા, અમારું ઓલું ગાડી તો પડી છે પેન્ડિંગ. ચા પાણી પીતો
અત્યારમાં શું વાંચે? કમ્પ્યુટર નો પરિચય. હલો મિત્રો, આજનો બ્લોગ ઘણો લાંબો થઈ જાય, પૂરો કરીએ. રામ રામ. ધરાર ધરાર બોલાય છે. જય જવાન, જય કિસાન. હા, હવે કઈક અવાજ નીકળ્યો. જય માતાજી ને અને આજે જય હિન્દ, જય ભારત. જય ભારત. મિત્રો મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં.